નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરવી છે અંડર 19 એશિયા કપ વિશે, જે 2023માં રમાશે. અને મહત્વની વસ્તુ એ છે કે ભારતની ટીમ અંડર 19ની અંદર, કારણ કે જે રીતે ભારતના બીસીસીઆઈનું જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બીસીસીઆઈ જે રીતે ભારતીય ખેલાડીઓને તક આપી રહી છે, જે રીતે બીસીસીઆઈ ભારતીયોને પ્રમોટ કરી રહી છે ખેલાડીઓને, એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. એટલા જ માટે આજે અંડર 19 વિશે વાત કરવી છે, કારણ કે ઘણી બધી ડોમેસ્ટિક મેચો તો થતી હોય છે અને ડોમેસ્ટિક મેચોની અંદરથી નીકળેલા જે ખેલાડીઓ છે એ આવી રીતે મહત્ત્વની મેચો રમતા હોય છે. અને અંડર 19 કપની વાત કરીએ તો ભારતે પણ ઘણા કપ અંડર 19માં જીત્યા છે અને ભારતનો દબદબો રહ્યો છે ક્રિકેટ ટીમનો. આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે, કેવી રીતે આખી મેચ રહેશે અને શું સમીકરણો બની રહ્યા છે, આ તમામ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચામાં સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, ચર્ચામાં આગળ વધીએ તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. આજથી યુએઈમાં શરૂ થઈ ગયેલી અંડર 19 એશિયા કપ યુવા ક્રિકેટર્સ માટે ઘણો મહત્ત્વનો છે. બીસીસીઆઈના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આયોજનથી ભારતીય યુવા ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને તેમાંય હવે તો આઈપીએલ જેવી મજબૂત લીગ ઘણા યુવા ખેલાડીઓને તક આપે છે. ભારત અંડર 19 એશિયા કપમાં 1989થી ભાગ લઈ રહ્યો છે અને અત્યાર સુધી રમાયેલ 9 એશિયા કપમાંથી 8 ટ્રોફી તો ભારત પાસે જ છે. અંડર 19 વર્લ્ડ કપમાં પણ ભારત 5 વાર ચેમ્પિયન બની ચૂક્યું છે, જ્યારે ભારતની સિનિયર ટીમે પણ 2 વાર વર્લ્ડ કપ જીત્યો છે. આમ વિવિધ ટુર્નામેન્ટ્સમાં ભારતના યુવા અને સિનિયર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. એશિયા કપની પ્રથમ એડિશન 1989માં રમાઈ હતી, જેમાં ભારત ચેમ્પિયન હતું. ત્યારબાદ બીજી આવૃત્તિ ઘણા વર્ષો બાદ 2003માં રમાઈ અને ત્યારબાદ આ ટુર્નામેન્ટ રેગ્યુલર રમાઈ રહી છે. કુલ 9 એડિશનમાંથી ભારતનો દબદબો તમામ વર્ષોમાં રહ્યો છે અને ચેમ્પિયનશિપ પણ મેળવી છે. આજે ભારત પોતાની પ્રથમ અંડર 19 એશિયા કપની મેચ અફઘાનિસ્તાન પાસે રમી રહ્યું છે. ત્યારબાદ પોતાના ગ્રુપની અન્ય ટીમો નેપાળ અને પાકિસ્તાન સામે પોતાની મેચ રમવી પડશે. ગ્રુપ બીમાં શ્રીલંકા, યુએઈ, જાપાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. બંને ગ્રુપની ટોચની 2 ટીમો સેમિફાઇનલમાં રમશે અને 17 ડિસેમ્બરના રોજ એસીસી એશિયા કપની ફાઇનલ રમાશે. ભારત આ વર્ષે ઉદય સરહનની કેપ્ટનશીપમાં એશિયા કપ અભિયાન શરૂ કરશે. ગુજરાતનો ખેલાડી રુદ્ર પટેલ પણ આજની મેચમાં રમી રહ્યો છે, તે આનંદની વાત છે. બ્યુરો રિપોર્ટ, સ્પોર્ટ ડેક્સ, અમદાવાદ. તો આજે વાત કરવી છે અંડર 19 એશિયા કપ વિશે. અશોકભાઈ, પહેલી વાત તો અંડર 19 એશિયા કપ વિશે કરવી જ છે, પરંતુ એનાથી મહત્ત્વની વસ્તુ એ છે કે ગુજરાતમાં હવે વિજય હજારે ટ્રોફી છે. આ મહત્ત્વની મેચો, એની સેમિફાઇનલ ફાઇનલ્સ ગુજરાતમાં રમાવા જશે. વિજય હજારે ટ્રોફીની જો વાત કરીએ તો હાલમાં શું સ્ટેટસ છે? બીસીસીઆઈની જે અલગ અલગ ટુર્નામેન્ટ્સ હોય છે એમાંની આ એક બહુ જ મહત્ત્વની ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી. એ આ વખતે ગુજરાતમાં એનું આયોજન છે, ખાસ કરીને મોટાભાગની મેચો ગુજરાતમાં રમાઈ છે, પહેલી વાત. બીજી વસ્તુ કે 38 ટીમો આમાં ભાગ લઈ રહી છે, 105 મેચો છે અને આ સળંગ એક પછી એક મેચો રમાતી જાય છે. 31મી આ એડિશન છે. હવે જે પરિસ્થિતિમાં વિજય હજારે ટ્રોફી છે એમાં લગભગ ટીમો ક્વાર્ટર ફાઇનલમાં, એટલે કે નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ છે, નક્કી થઈ ચૂકી છે. માત્ર 2 ટીમો બાકી છે. એ ટીમો એ આવતીકાલે મેચ રમાશે, એટલે એમાં નક્કી થશે કે કઈ 2 ટીમો. એ છે કેરાલા અને મહારાષ્ટ્ર વચ્ચે એક મેચ રમાશે અને બંગાળ અને ગુજરાત વચ્ચે. તો આ 2 ટીમો આવતીકાલે ક્વાર્ટર ફાઇનલનો પ્રવેશ કરશે. મુંબઈ છે, વિદર્ભ છે, તમિલનાડુ છે, કર્ણાટક, રાજસ્થાન અને હરિયાણા, આ ટીમો ઓલરેડી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. 13 અને 14 સેમિફાઇનલ અને 16 તારીખે ફાઇનલ રમાશે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ તમામે તમામ મેચો એ રાજકોટમાં રમાવાની છે, એટલે ગુજરાતના જે ક્રિકેટના ચાહકો છે અથવા તો રાજકોટના જે ક્રિકેટના ચાહકો છે એમના માટે એક બહુ મોટી તક છે આ ટુર્નામેન્ટને જોવાની. કારણ કે મોટાભાગના ખેલાડીઓ, ટોપ ક્લાસ પ્લેયર્સ આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટમાં ભાગ લેતા હોય છે, જેઓ અત્યારે નેશનલ ટીમમાં સિલેક્ટ નથી થયા. એટલે એવું બની શકે કે તમારા
ફેવરિટ ક્રિકેટર્સ તમને આમાં જોવા મળી શકે. 50 ઓવર્સનો ફોર્મેટ છે, રોમાંચક મેચો તો રહેશે જ, એમાં કોઈ સવાલ નથી. અને એમાં આ બધી જે ટીમો છે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે, બે ટીમો પહોંચશે, એટલે પહેલાં ક્વાર્ટર ફાઇનલની મેચો, ત્યાર પછી સેમિફાઇનલ અને ફાઇનલ 16મી રમાશે. એટલે આ અત્યારની સ્થિતિ છે. ગુજરાત માટે બહુ સારામાં સારી તક છે, બીકોઝ દે આર ગોઈંગ ટુ પ્લે ઇન ધર ઓન, યુનો, પોતાના જ રાજ્યમાં રમવાનું છે. એટલે એક બહુ મહત્ત્વનો એ છે, જો કાલે ક્વાર્ટર ફાઇનલમાં ટીમ આવે છે તો આગળ જવાની તકો અને ચેમ્પિયન થવાની તકો પણ ગુજરાત પાસે રહેલી છે. સૌરાષ્ટ્ર અને બરોડા આ બે ટીમો છેક સુધી જઈ શકી નથી, એટલે આ એક વસ્તુ કહેવી પડે કે ઘણી જબરજસ્ત ટુર્નામેન્ટ થઈ છે, એમાંની આટલી ટીમો ક્વાર્ટરમાં પહોંચી છે અને ત્યાર પછી સેમી અને ફાઇનલ. આ રીતે વિજય હજારે ટ્રોફીની મોટા ઘણી બધી મેચો આપણા અમદાવાદમાં રમાઈ, અને હવે જે ફાઇનલ જે મેચો રમવાની છે, નોકઆઉટ સ્ટેજ જે છે, એ નોકઆઉટ સ્ટેજ બધો રાજકોટમાં રમવાનો છે, એક આનંદની વાત કહી શકાય. બિલકુલ, બીસીસીઆઈ અને બીસીસીઆઈનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અને જે રીતે ખેલાડીઓ કે ગુજરાતના નવોદિત ખેલાડીઓની અંડર 90 કપની વાત હોય કે અંડર 90 લેવલે ખેલાડીઓને જે તક મળતી હોય છે, ખૂબ મહત્ત્વની ગણાતી હોય છે. તમામ દર્શક મિત્રોને એ પણ જાણવાની ઈચ્છા હશે કે અંડર 90 એશિયા કપ ક્યાં રમાશે, કેવી રીતેનું એનું આયોજન છે અને ભારતની સ્થિતિ શું છે હાલમાં. સી, પહેલી વસ્તુ તો અંડર 19 એશિયા કપ એ ઘણા બધા વર્ષોથી રમાય છે, એમ કહે તો ચાલે. 1989માં પ્રથમવાર રમાય, ત્યાર પછી ઘણા બધા વર્ષો આ રમાતી નહોતી આ ટુર્નામેન્ટ. અગેન એશિયન દેશો જે છે, એશિયન દેશો વચ્ચેની આ ટુર્નામેન્ટ છે, એસીસી દ્વારા એનું સંચાલન થાય છે, જે આઈસીસીના અંડરમાં આવે છે. એટલે સૌથી મહત્ત્વની ટુર્નામેન્ટ આને એટલા માટે ગણી શકાય કે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાઉન્ડ લેવલે કેટલું સારું છે, એટલે કે યુવા તમારી જે યંગ જનરેશન છે એ ક્રિકેટ સાથે કેટલી જોડાયેલી છે, કેટલી ઇન્વોલ્વ છે, અને તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે જે તમને સારા ખેલાડીઓ આપી શકે. તો એના માટે અંડર 19 જે એશિયા કપ છે, બહુ અંડર 19 એશિયા કપ છે, ત્યાર પછી અંડર 19 વર્લ્ડ કપ પણ છે. પણ આ એશિયા કપની ખાસ આપણે વાત કરીએ તો અહીંયા ભારત છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, ત્યાર પછી તમારી પાસે નેપાળ છે, જાપાન છે, યુએઈ છે, આ બધા અફઘાનિસ્તાન છે, એમ 8 દેશો છે. 8 દેશોના 2 ગ્રુપ પાડવામાં આવ્યા છે. આપણા ગ્રુપની અંદર પાકિસ્તાન, નેપાળ અને અફઘાનિસ્તાન છે, જ્યારે શ્રીલંકાના ગ્રુપમાં યુએઈ, જાપાન અને બાંગ્લાદેશ છે. તો આ પ્રમાણે 2 ગ્રુપ છે અને 2 ગ્રુપમાંથી આ આખી ટુર્નામેન્ટ રમાઈ રહી છે. એટલે ભારતની આજે પહેલી મેચ આજે જ છે, એટલે એનું ખાસ કરીને કહી શકાય કે પહેલી મેચ ભારતની સારી રહી છે અત્યાર સુધી. અને બીજી મહત્ત્વની બાબત એ કહી શકાય કે મોટા ભાગે 9 વખત રમાઈ છે આ ટુર્નામેન્ટ, એમાંથી 8 વખત ચેમ્પિયનશીપ એ અંડર 19ના યુવા ખેલાડીઓએ જાળવી રાખી છે, મેળવી છે એમ કહી શકાય. હવે એનું થોડુંક આપણે એડવાન્સમેન્ટમાં જઈએ તો અંડર 19 વર્લ્ડ કપ જે રમાય છે, એ વર્લ્ડ કપમાં પણ ભારત 5 વાર ચેમ્પિયન બન્યું છે. અને એનાથી પણ આગળ વધીએ, સિનિયર ટુર્નામેન્ટમાં જઈએ તો સિનિયર ટુર્નામેન્ટમાં પણ ભારત 2 વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. એટલે અહીંયા આગળ એમ કહેવાય કે તમારું તબક્કાવાર ક્રિકેટ, તમારા દેશનું તબક્કાવાર ક્રિકેટ કેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રમાય છે, એ એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે ભારતના ખેલાડીઓને તમામે તમામ લેવલ પર એક તક પૂરી પાડવામાં આવે છે અને એ તક પ્રમાણે તમને ખેલાડીઓ પણ મળતા હોય છે. સ્કૂલ ગેમ્સ રમાય છે, યુનિવર્સિટીની એ હોય છે, આ દરેકે દરેક જગ્યાઓથી ક્યાંક ને ક્યાંક ખેલાડીઓને શોધવામાં આવે છે. દરેકે દરેક એસોસિએશન સાથે સંકળાયેલા ખેલાડીઓ એની વિવિધ ટુર્નામેન્ટો રમે છે, એમાંથી એ થાય છે અને એમાંથી આ ટીમનું સિલેક્શન થતું હોય છે. એટલે બહુ મહત્ત્વનું છે, એક પ્રાઉડ મોમેન્ટ હોય છે કોઈ પણ ખેલાડીની કે આજે હી ઇઝ રિપ્રેઝેન્ટિંગ ઇન્ડિયા, એટલે કે પોતાના દેશની જર્સી પહેરીને રમવાનું મળે છે ને, તો ઇટ્સ અ બિગ થિંગ. અને હું માનું છું કે આ એક મહત્ત્વની ટુર્નામેન્ટને પણ ટુર્નામેન્ટ પણ આપણે ગણવી પડે કે જેમાં ભારતનું અત્યાર સુધી પ્રદર્શન જોરદાર રહ્યું છે, શાનદાર રહ્યું છે. બીજી ટીમો પણ છે, શ્રીલંકા છે કે જે ઘણી બધી વાર આપણી સામે હારી છે ફાઇનલમાં, પાકિસ્તાનની ટીમ પણ સારી છે. તો આ બધા દેશો હજુ સુધી બહુ મોટું ડેન્ટ કરવામાં સફળ થયા નથી. એક વખત એવું બન્યું હતું કે જ્યારે ભારત અને પાકિસ્તાન બંનેને સંયુક્ત રીતે વિજેતા ઘોષિત કર્યા હતા, મેચ ટાઈ થઈ હતી. એટલે તો ક્યાંક આ એક અંડર 19 ક્રિકેટ એટલે યુવા ખેલાડીઓ માટેની એક શાનદાર ટુર્નામેન્ટ છે કે આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટમાં તમે જો સારું પ્રદર્શન કરો છો તો બાકી બધા ઘણા એવન્યુઝ તમારા ખુલે છે, ઇન્ક્લુડિંગ
આઈપીએલ અને બાકીની જે બધી ટુર્નામેન્ટ છે એમાં પણ તમે પાર્ટિસિપેટ કરી શકો છો. બિલકુલ, આ તમામ ટુર્નામેન્ટ્સોને લઈને ડોમેસ્ટિક ક્રિકેટ રમાય છે એને લઈને અંડર 19ની અંદર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત છે એને લઈને ક્યાંક સવાલ એવો આવે કે ભારતનું ક્રિકેટને લઈને કેવું ફ્યુચર છે. એશિયા કપ અંડર 19, મેન્સ એશિયા કપ, વન ડે વર્લ્ડ કપની વાત કરીએ, અંડર 19 વર્લ્ડ કપની વાત કરીએ, આ તમામમાં ભારતનો દબદબો, ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી, ભારતનો દબદબો આઈસીસી રેન્કિંગની અંદર જોવા મળી રહ્યો છે. ભારતની જો વાત કરીએ તો ક્રિકેટમાં ભારતનું ભવિષ્ય કેવું? સી, ભવિષ્ય કરતાં અહીંયા જે વિકાસ થઈ રહ્યો છે, જે ડેવલપમેન્ટ થઈ રહી છે, અથવા તો જે નવા નવા એવન્યુઝ ખેલાડીઓ માટે ડેવલપ કરવામાં આવી રહ્યા છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમે એને કેટલી તક આપી શકો છો. તો ભારતે, બીસીસીઆઈએ પોતાના ખેલાડીઓને અથવા તો ભારતના ખેલાડીઓને ભેગા કરીને તક આપવાની જે વાત છે, આઈ થિંક દે આર માસ્ટર ઇન દેટ. એટલી વિવિધ ટુર્નામેન્ટ્સ રમાય છે તમારી પાસે, તમારી પાસે રણજી ટ્રોફી રમાય છે, તમારી પાસે વિજય હજારે ટ્રોફી છે, તમારી પાસે સીકે નાયડુ છે, તો ધેર આર પ્લેન્ટી ઓફ ટુર્નામેન્ટ્સ રાઇટ ફ્રોમ ડિફરન્ટ ડિફરન્ટ એજ ગ્રુપ્સ રમાય છે. અને ત્યાં આગળ તમે દરેક ખેલાડીને નર્ચર કરો છો અથવા તો આગળ વધવાની તક આપો છો. અને બીજું સૌથી અગત્યની વાત એ છે કે જેવી મેજર ટુર્નામેન્ટ્સ રમે કે અંડર 19 કે એ રમતા હો, તો તમારી રેવન્યુ જે છે, પૈસા પણ તમને સારા મળે છે અને તમે સારી રીતે મેચો આગળ રમી શકો અથવા તો ક્રિકેટમાં તમે કેરિયર બનાવી શકો, એવી તમામે તમામ તકો અહીંયા ખેલાડીઓને પૂરી પાડવામાં આવે છે. સૌથી મહત્ત્વની બાબત છે. તમે જે અલગ અલગ જે એની વાત કરી, તો અંડર 19 ક્રિકેટ લઈ લો તમે, કે ત્યાર પછી તમે અંડર 19 વર્લ્ડ કપની વાત લઈ લો તમે, કે મેઇન સ્ટ્રીમના વર્લ્ડ કપની વાત લઈ લો, આ દરેકે દરેક જગ્યાઓએ તમને ખેલાડીઓ ને તક મળે છે, પહેલી વાત. બીજું કે ભારતની અંદર એવી ઘણી બધી ટુર્નામેન્ટ્સ રમાય છે, અને એમાં તો આપણે જાણીએ છીએ કે આઈપીએલ એક મોટા મોટું માધ્યમ છે, કે એ માધ્યમ પર તમે જુઓ યુવા ખેલાડીઓને તક મળે છે. યંગ જનરેશન જે બહુ જ મીન્સ નાની ઉંમરથી જ બહુ આક્રમક ખેલાડી હોય અથવા તો બહુ સારું રમતા હોય, તો એને ક્યાંક ને ક્યાંક નોટિસ કરવામાં આવે છે. અને એવા ઘણા બધા દાખલા જોયા છે આપણે કે જે યુવા વયના ખેલાડીઓ, યશસ્વી જયસ્વાલનો દાખલો તમે લઈ શકો, કે હી ઇઝ યુનો એકદમ એક સામાન્ય પરિવારમાંથી આવે છે, બટ હી કેમ અપ ટુ ધેટ કારણ કે એને તક મળી. તો આ એક બહુ મહત્ત્વની વાત છે કે તમને તક મળવાનું મુખ્યને મુખ્ય કારણ છે તમે દર્શાવેલો પરફોર્મન્સ. પરફોર્મન્સ તમારો કેવો છે એના ઉપર આખી વાત અહીંયા આગળ જોવા આપણને મળી જાય. ઇફ યુ ડોન્ટ હેવ એ ગુડ પરફોર્મન્સ તો પછી તમે સિલેક્ટ ના થાવ, પણ જો પરફોર્મન્સ આવે છે તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક એ પરફોર્મન્સથી તમે ડેફિનેટલી નેશનલ ટીમમાં પણ જઈ શકો છો. એટલે એવન્યુઝ બહુ સરસ છે, તકો ખેલાડીઓને સારી મળે છે, આગળ વધવાની તકો છે. રણજી ટ્રોફીનું તમે પ્લેટફોર્મ લઈ લો, અંડર 19ની જે ટુર્નામેન્ટ્સ વિવિધ ચાલે છે એની લઈ લો, તમે ઈરાની ટ્રોફીની વાત લો, જે કોઈ ક્રિકેટિંગ એ ચાલી રહ્યું છે, તો એ ક્યાંક ને ક્યાંક ખેલાડીઓને આગળ લાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. અને બીજું કે બીજા દેશો જે છે અત્યારે, બીજા દેશોની કમ્પેરિઝનમાં આપણું સેટઅપ એટલું સરસ છે કે નાનપણથી એક ખેલાડી એક એસોસિએશન સાથે જોડાય છે અને ત્યાંથી પછી એની પ્રગતિની શરૂઆત થાય છે. તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જો તમારે કેરિયર બનાવ્યું તો ડેફિનેટલી કેરિયર બની શકે ક્રિકેટમાં, પ્રોવાઈડેડ યુ સ્કોર રન્સ. કારણ કે આના જે પેરામીટર્સ છે, પેરામીટર્સ બે જ છે. એવું બની શકે ઘણી વાર કે 10-10 ખેલાડીઓ એક સરખા હોય, એમાંથી એક જ સિલેક્ટ થાય, એ પોસિબલ છે, પણ એ 10-10 ખેલાડીઓ રન કરેલા હોવા ખૂબ જરૂરી છે. એટલે તમારું જે પેરામીટર છે ઇઝ વેરી ક્લિયર. યુ શુડ બી ફિટ ઇનફ ટુ પ્લે ધ ક્રિકેટ, યુ શુડ બી એબલ ટુ સ્કોર રન્સ, યુ શુડ બી એબલ ટુ ટેક ધ વિકેટ્સ. આ જો તમારી પાસે છે તો તમને ચોક્કસ ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે, અથવા તો બાકી ઘણી બધી ટીમો, ઝોનલ ટીમ છે, ઝોનલ મેચો છે, એ બધામાં તમે સારું પ્રદર્શન કરીને એક મોટી જગ્યાએ પહોંચી શકો. તો આ બધા એવન્યુઝ જે છે, એ બધા એવન્યુઝ બીસીસીઆઈ દ્વારા ખેલાડીઓ માટે પૂરતા એ કરવામાં આવે છે. હવે તમે એનાથી વિશેષ વાત, હમણાં સાઉથ આફ્રિકા જે ટીમ ગઈ છે, તમે જો ત્રણે ત્રણ ટીમ જે બનાવી છે, ટેસ્ટ ટીમ અલગ છે, વન ડેની ટીમ અલગ છે, T20ની અલગ છે, અમુક ખેલાડીઓ કોમન છે, બાકી બધા ખેલાડીઓ અમુક જ ફોર્મેટ રમે છે, અમુકમાં નથી રમતા. એનો અર્થ એ થયો, પહેલાં એવું આવતું કે 11 ખેલાડીઓ જે હોય એ 11 ખેલાડીઓ વન ડે પણ રમે, એ T20 પણ રમે, ટેસ્ટ પણ રમે. નાવ કોન આર ધ ડેઝ, હવે તમારી પાસે સ્પેશિયલાઇઝ ખેલાડીઓ મળ્યા છે તમને, T20 માટેના સ્પેશિયલાઇઝ ખેલાડીઓ, વન ડે માટેના સ્પેશિયલાઇઝ, ટેસ્ટ માટેના તમે એને યુટિલાઇઝ કરી શકો છો. તો અહીંયા આગળ
ત્રણ ટુર્નામેન્ટ, ત્રણ જે ફોર્મેટ છે, ત્રણ ફોર્મેટમાં અલગ અલગ ખેલાડીઓ તમે સિલેક્ટ કરી શકો, એટલા એટલું બીસીસીઆઈ રીચ છે, સમૃદ્ધ છે, કે એની પાસે બેન્ચ સ્ટ્રેન્થ પણ આવી જબરજસ્ત છે. એટલે હું માનું છું કે આ બધી વસ્તુ આપણે એક સાથે સાંકળીએ તો ક્યાંય બેસ્ટ, સારામાં સારી જો ઓપોર્ચ્યુનિટી જો મળી શકે હોય અથવા તો તક મળતી હોય તો હું માનું છું કે એ ભારતમાં મળી શકે. બિલકુલ, ભારતમાં તક મળે અને તકની સાથે સાથે સર્વાંગી વિકાસ પણ ખેલાડીઓનો ખૂબ મહત્ત્વનો છે. એક ખેલાડી તરીકે એક એસોસિએશનમાં જોડાય અને એનો વિકાસ થાય, આપણે વાત કરી કે કેરિયર બની શકે છે, પરંતુ કેરિયર બનતા પહેલાં મહત્ત્વની ટુર્નામેન્ટમાં એનું સિલેક્ટ થવું કેટલું મહત્ત્વનું છે, સાથે તબક્કાવાર જો એ ખેલાડી ક્રિકેટ રમે તો એનો સર્વાંગી વિકાસ કેટલો શક્ય. નહીં, તમે જુઓ ને, આપણે વિરાટ કોહલી અંડર 19 વર્લ્ડ કપમાં કેપ્ટન હતા, નાઉ હી વોઝ ધ કેપ્ટન ઓફ ધ ઇન્ડિયન ટીમ. તમારી પાસે કન્સિસ્ટન્સી હોવી જોઈએ. સવાલ અહીંયા એ છે કે આપણને ઉભરતા ખેલાડીઓ તો ઘણા બધા મળી રહે છે, પણ એ બધા ખેલાડીઓની સાથે જરા પ્લેન. આજે ધારો કે અંડર 19ની આ જબરજસ્ત ટીમ છે જેમાં બે ખેલાડીઓ બરોડાના છે, એક ખેલાડી ગુજરાતનો છે, આ બધાને તક મળી છે. દે આર સપોઝ ટુ ટેક ધીસ ચાન્સીસ. આજે તમે ચાન્સ લેવો પડે તમારે, એને સ્કોર કરવો પડે, રન્સ બનાવવો પડે, વિકેટ લેવી પડે, તમને તક મળી છે. તમારું સારું પરફોર્મન્સ હતું એના આધારે તમને તક મળી છે અંડર 19માં, પણ અહીંયા સારું પ્રદર્શન હશે તો આગળ જવાની તક મળશે. ઇફ યુ આર નોટ પરફોર્મિંગ ઇન ધ ઇમ્પોર્ટન્ટ મેચિસ લાઇક ધીસ, તો પછી તમારા આગળ જવાના રસ્તા એટલા બધા સમૃદ્ધ ના હોઈ શકે, એટલા બધા સારા સારા ના હોઈ શકે. યુ વોન્ટ ગેટ ધેટ ચાન્સ. એટલે અહીંયા આગળ આ તો એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય. જે ખેલાડીઓ સિલેક્ટ થયા છે, આ હિમાંશુ મોલિયા કરીને એક આપણો ખેલાડી છે, વડોદરાનો ખેલાડી છે, એને 565 રન માર્યા હતા, ફટકાર્યા હતા સિંગલ હેન્ડેડલી આજથી 4-5 વર્ષ પહેલાં. બહુ જ રો ખેલાડી હતો, આપણે એનો ઇન્ટરવ્યૂ પણ કર્યો હતો. બહુ જ નાનો ખેલાડી અને એકદમ સામાન્ય પરિવારમાંથી આવ્યો. નાઉ હી ઇઝ અ પાર્ટ ઓફ ધીસ અંડર 19 ટીમ બીકોઝ ઓફ હિઝ પરફોર્મન્સ. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ અગત્યની છે કે જો તમે પરફોર્મ કરો છો તો તમે ક્યાંથી આવો છો અગત્યનું નથી, તમે કેવું રમો છો એ અગત્યનું છે, અને એ વસ્તુ આપણને અહીંયા જોવા મળી રહી છે. બિલકુલ, આઈપીએલની આપે વાત કરી કે આઈપીએલ જે રીતે આઈપીએલ ખેલાડીઓને જે તક આપે છે અને જે તકની સાથે ક્રિકેટની અંદર ખેલાડીઓ પોતાનું સ્થાન બનાવી શકે છે, આઈપીએલ શું કહી શકાય કે સારા ખેલાડીઓની શોધમાં આઈપીએલનો એક મહત્ત્વનો ફાળો રહ્યો છે? સી, આ બહુ સારી અને સાચી વાત છે. કારણ કે એક જમાનો હતો કે જ્યારે તમે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરો અને એનો સારામાં સારા રન્સ બનાવો તો તમને ટેસ્ટ ટીમમાં, વન ડે ટીમમાં એન્ટ્રી મળતી હતી. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ બી છે કે પ્રિયાંક પંચાલ જેવા ખેલાડી છે કે સૌથી વધારે રન્સ એણે બનાવ્યા, હી ગોટ વન ઓર ટુ ઓપોર્ચ્યુનિટીઝ, અથવા તો નીલ ઓપોર્ચ્યુનિટી કહી શકાય. તો પણ જો તમે આઈપીએલમાં સારું પરફોર્મ કરો તો આઈપીએલમાં તમે જો ભારતની જે ટીમ છે, યુવા ટીમ, એ યુવા ટીમના મોટાભાગના ખેલાડીઓ એ આઈપીએલની દેન છે. તો આ એક વસ્તુ બની છે કે આઈપીએલ આવવાથી પહેલી વસ્તુ એ કે નાની ઉંમરના ખેલાડીને તક મળે છે. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અંડર 19માં ધારો કે આ ટુર્નામેન્ટમાં કોઈ જબરજસ્ત રમી જાય છે અને એ ખેલાડી આઈપીએલમાં જો હશે તો એને એનો જે કોસ્ટ, એની પ્રાઇસ છે, પ્રાઇસ પણ વધી જશે અને હી વિલ બી એબલ ટુ યુ નો ડુ મચ બેટર. તો અહીંયા આગળ ત્યાંથી જે ખેલાડીઓ મળે છે એના કારણે મુખ્ય ધારામાં રમનાર જે ખેલાડીઓ છે આઈપીએલના જ થઈ જાય છે. એ તમારે બાકીની મેચો અથવા ટુર્નામેન્ટમાં સારા રન કર્યા હોય તો તમને તક મળે, એવું અત્યારે થોડુંક ઓછું થઈ ગયું છે એમ કહીએ તો ચાલે. એટલે અહીંયા આગળ તમે ભારતની ટીમ જે, ઇવન વન ડેની ટીમ તમે જુઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા 2-4 ખેલાડીઓને તમે બાદ કરો તો બાકીના મોટાભાગના ખેલાડીઓ આઈપીએલની દેન કહી શકાય, ઇન્કલુડિંગ જસપ્રીત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંઘ અત્યારે રમી રહ્યા છે, સૂર્યકુમાર યાદવ રમી રહ્યા છે. આ બધા ખેલાડીઓ ક્યાંથી ઉભરી આવ્યા? આ ડોમેસ્ટિક ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કરીને નથી ઉભરી આવ્યા, બટ દે હેવ ડન વેરી વેલ ઇન આઈપીએલ. અને એટલા માટે જે T20ની આ વખતની ટીમ છે એ ટીમમાં લગભગ ખેલાડીઓ આઈપીએલના જ છે, આઈપીએલની શોધ છે. રાધર ભલે ડોમેસ્ટિક ક્રિકેટમાં ક્યારેક રમ્યા હશે પણ એમની આઈડેન્ટિટી જે છે એ આઈડેન્ટિટી આઈપીએલ છે. એટલે આ એક અગત્યનું છે કે અહીંથી બહુ મોટા પાયામાં તમને ખેલાડીઓ મળે છે અને એ તમને નેશનલ ટીમની અંદર પણ સિલેક્શન માટે હાજર હોય છે. એટલે અત્યારે એક જ પેલો ફ્લો ચાલતો હતો કે ડોમેસ્ટિક ક્રિકેટ લઈને તમે જઈ શકો એવું નથી. જો તમે આઈપીએલ પણ સારી રમો તો ત્યાંથી તમે સીધા અહીંયા જઈ શકો છો. એટલે વોટ યુ સે ઇઝ વેરી કરેક્ટ કે ઇટ ઇઝ અ સોર્સ ઓફ પ્લેયર્સ કે જ્યાંથી તમને ખેલાડીઓ મળે છે. આ સંઘર્ષ છે એક જાતનો,
એક ડોમેસ્ટિક ક્રિકેટનો સંઘર્ષ છે, એમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ છે, બીજા તમારી પાસે આઈપીએલમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડી. હા, તમારા સિનિયર ક્રિકેટ જ્યારે રમો છો અથવા તો ટેસ્ટ ક્રિકેટ રમો છો ત્યારે તમને રણજી ટ્રોફીમાં જેનો સારો અનુભવ હોય એને વધારે તક મળી શકે છે, પણ વન ડે અને ટી ટ્વેન્ટી કે જે મોસ્ટ લ્યુક્રેટિવ છે, દરેકે દરેક ખેલાડીને આ જ ક્રિકેટ રમવું છે અત્યારે તો. ટેસ્ટ મેચ ક્રિકેટ લગભગ લોકો યુવા ખેલાડીઓ પસંદ નથી કરતા, કારણ કે બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર ને વી શેપમાં રમવાનું ને ડ્રાઈવ કરવાનું ને અમારા જમાનામાં જે કોચિસ હતા એમ કહેતા હતા કે બોલ હવામાં ઉછળવો જ ના જોઈએ. અત્યારે તો બોલ હવામાં ના ઉછળે તમારી કેરિયર ખલાસ થઈ જાય. અત્યારે તો તમારે છગ્ગા ચોગ્ગા જે ફટકારી શકે એ જ જોઈએ. તમારે હવામાં બોલ ઉછાળવો જ પડે, ફિલ્ડરને માથા ઉપરથી રમવું પડે પાવર પ્લેમાં, અરે બાકી છગ્ગા મારવા પડે. તો ક્યાંક ક્રિકેટ બદલાઈ ગયું છે, ઘણા બધા બીજા પાર્ટ્સ પણ એની અંદર ઇન્ક્લુડ થયા છે. તો અહીં આગળ કહી શકાય કે આ બધાના કારણે એક આઈપીએલનો દબદબો અથવા તો એવી એક ટુર્નામેન્ટનો દબદબો, જે ટુર્નામેન્ટમાં પૈસો પણ છે, ગ્લેમર પણ છે, પ્રસિદ્ધિ તમને મળે છે, બધી જ વસ્તુ ત્યાંથી તમને મળે છે. તમે દેશ માટે ભલે રમો છો એ અલગ છે, પણ અહીંયા તમે રમો છો તો રાતોરાત તમે સ્ટાર થઈ જાઓ છો. તમને જોવા માટે લાખો સ્ટેડિયમ પેક થઈ જાય છે. કેમ? બીકોઝ ધેટ ઇટસેલ્ફ ઇઝ અ વેરી, અને એટલા માટે એમાં જે સારું પ્રદર્શન, હાર્દિક પંડ્યા તમે લઈ લો કે બાકી કોઈ પણ ખેલાડી તમે પકડો, અત્યારે અત્યારની ટીમમાં મોટાભાગના ખેલાડીઓ આઈપીએલની દેન કહી શકાય એવા છે. એટલે યસ, એક આઈપીએલ મોટા મોટું વે છે. અને છેલ્લે કદાચ આપણે પૂરું કરીએ પહેલાં હું કહી દઉં કે ગુજરાતના ત્રણ ખેલાડીઓ આ અંડર 19 જે એશિયા કપ રમી રહ્યો છે એમાં છે, એ મોલિયા કરીને એક છે, રાજ પ્રિયાંશુ મોલિયા, રાજ લિંબાની અને રુદ્ર પટેલ. રુદ્ર ગુજરાતનો છે અને આ બંને ખેલાડીઓ, રાજ લિંબાની જે ફાસ્ટ બોલર છે અને હિમાંશુ પ્રિયાંશુ મોલિયા રાધર કે જેને હું મળી ચૂક્યો છું, જેને બહુ જ નાનો મીન્સ કે બાળક જ કહી શકાય એ વખતે એને મળ્યો હતો, અને અત્યારે હી ઇઝ ઓન ધ ન્યૂ હાઇટ્સ. એટલે એક વસ્તુ એ પણ કહી શકાય કે સામાન્ય પરિવારમાંથી આવતો હોય એ પણ વ્યક્તિ જો પોતાનું સારું પ્રદર્શન હોય તો એ ટોચ ઉપર પહોંચી શકે છે, તો અંડર 19 એશિયા કપ રમી શકે છે. બિલકુલ, ક્રિકેટ એક એવો કેરિયર છે કે ક્રિકેટ એક એવો પાથ છે કે જ્યાં માત્ર ને માત્ર તમારી સ્કિલ, તમારું પરફોર્મન્સ એ ખૂબ જ મહત્ત્વનું રાખતું હોય છે. સારું પ્રદર્શન હશે તો ચોક્કસથી ચાન્સ મળશે, અને એના માટે જરૂરી છે તનતોડ મહેનત. હર્ષભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરી અંડર 19 એશિયા કપ 2023, અને ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતના ત્રણ ખેલાડીઓ આનો પાર્ટ છે, અને એ આપણા માટે ખરેખર ગૌરવની વાત કહેવાય. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.